ચોમાસુ નજીક છે અને રાજકોટમાં નેશનલ હાઈવેની બિસ્માર હાલત જોવા મળી રહી છે. રાજકોટમાં શાપર વેરાવળ નેશનલ હાઈવે પાસેનો સર્વિસ રોડ બિસ્માર થઈ ગયો છે. તૂટેલી ગટર અને રસ્તા પરના ખાડાના લીધે બારે માસ પાણી ભરાઈ રહે છે. રસ્તા પર વારંવાર ગટરનું પાણી અને કાદવ કીચડ ભરાઈ જતું હોવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. બે દિવસ પહેલા પણ એક બાઇક ચાલક ખાડામાં પડેલા કાદવમાં ફસાઈ ગયો. ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવ્યો. ઘણા સમયથી રસ્તા પર ખાડા પડેલા છે અને ગટરનું પાણી પણ ઉભરાઈને ભરાઈ જાય છે ત્યારે લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. ચાર પાંચ વર્ષથી સમસ્યાની આ સમસ્યાની પોઝિશનમાં છે. ઘણા લોકો કમ્પ્લેન કરે છે, ખાસ કરીને આ લોકલ રિક્ષાવાળા જે લોકો છે, બરાબર. એ લોકો એટલા પરેશાન છે ને, જો તમે નજર સામે તમે જોઈ શકો અત્યારે આ રિક્ષા કેવી રીતે ફસાય છે. પાણી છે ને, ત્રણ ત્રણ ફૂટનું પાણી ભરાય. અત્યારે હમણાં માટી નાખી દીધી, એટલે આ જે પાણી છે ને ખાડો, આ 2-3 ફૂટ ઊંડો ખાડો છે અને એમાં પાણી ભરાઈ જાય છે. જ્યારે બધા વાહન એક સાથે ભેગા થાય છે ને, ટ્રાફિક જામ થઈ જાય છે. ચોમાસામાં તો અહીંયા હાલવાની કલ્પના જ ન કરી શકો તમે. કે સ્થાનિકોને શાપર પોલીસ મથક દ્વારા પણ નેશનલ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી. વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈપણ પ્રકારની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી નથી રહી. જાણે તંત્ર દ્વારા કોઈ મોટા અકસ્માતની રાહ જોવાઈ રહી હોય. કોઈ અનિચ્છનીય ઘટના બાદ જ તંત્ર રસ્તા સુધારવાની કામગીરી હાથ ધરશે કે શું એ સવાલ થાય. ચોમાસું નજીક છે, આ ખાડામાં પાણી ભરાઈ રહેશે તો કેટલાક વાહન ચાલકોનો જીવ પણ જઈ શકે છે. અહીંયા કાયમીની સમસ્યા છે. ચોમાસામાં કમર સુધી પાણી અહીં ભરાય છે અને અત્યારે છેલ્લા 3-4 વર્ષથી આ કન્ટિન્યુ પાણીનું છે. તંત્ર કોઈ એની જવાબદારી લેતું નથી. અવારનવાર રજૂઆત કરી છે, બધું કર્યું છે. હાઈવે ઓથોરિટી ભૂંગરા નાખીને કમ્પ્લીટ કરી ગયા છે. એ લોકોએ ભૂંગરામાં જોઈન્ટ માર્યા નથી, એમણે જૂના ભૂંગરા નાખી અને પેક કરી અને કુંડીઓ ખુલ્લી મૂકીને એ લોકો જતા રહ્યા છે. હવે એ લોકો એમ કહે છે અમારામાં ન આવે. પંચાયત, લોકલ પંચાયત એમ કહે છે અમારામાં ન આવે. લોકલ માણસો કે જવાબ દેતા નથી. પાણી આવે છે, કોઈ કોઈની પોતપોતાની જવાબદારી લઈ અને કામ કરવા માટે કોઈ તૈયાર નથી.